हेलो एवरीवन, वेलकम बेक टू ट्राय एंड टेस्ट किचन। आज આપણે બનાવીશું ડુંગળી અને મકાઈમાંથી બનતી એકદમ ટેસ્ટી કુરકુરી રેસિપી, જેને જોતાં જ ખાવાનું મન થઈ જશે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો પહેલાં આપણે એક તપેલામાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું અને એને ગરમ થવા દઈશું। પાણી ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક નાનું બાઉલ સ્વીટ કોર્ન ઉમેરી એને બોઇલ કરી લેશું 5 થી 7 મિનિટ। तो लगभग 5 થી 7 मिनिटनो टाइम थई गयो छे। तमे जोई शको छो के स्वीट कॉर्न एकदम सारी रीते बॉइल थई गया छे। गैसनी फ्लेम ने आपणे बंद करी दईशुं अने स्ट्रेनर मां आपणे स्वीट कॉर्न ने काढी लईशुं अने ठंडा थवा माटे मूकी दईशुं। हवे आपणे मिक्सिंग बाउल लईशुं अने बाउल मां आपणे 3 मीडियम साइजनी डुंगळीने आ रीते स्लाइस मां कट करी छे एने उमेरी दईशुं। साथे आपणा जे स्वीट कॉर्न बॉइल कर्या हता ए ठंडा थई जाय त्यारबाद आपणे एने पण उमेरी देवाना छे अने स्वाद अनुसार आपणे मीठुं उमेरीशुं। हवे आपणे हाथ वडे डूंगळी अने मकाईने मैश करी अने एकदम सारी रीते मिक्स करी लईशुं। मीठू एड कर्युं छे एटले डूंगळीमांथी पण पाणी रिलीज थशे। आ स्टेप खूब ज इम्पोर्टंट छे, अधरवाइज आपणो जे नाश्तो छे ए क्रिस्पी नहीं बनशे। हवे आपणे एमां थोड़ी धाणा भाजी अने 2 લીલું जीणुं समारेलुं मरचुं उमेरीशुं। तमे जेटलुं तीखुं खाता हो एना बेज उपर उमेरी शको छो। 1/4 टीस्पून जेटला अजमाने हाथथी आ रीते क्रश करीने उमेरीशुं। ત્યારબાદ હવે આપણે મસાલા ઉમેરીશું। તો અડધી ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। ત્યારબાદ હવે આપણે એક નાનું બાઉલ કાચા મકાઈને આ રીતે અધકચરા ક્રશ કરી લીધા છે એને આપણે ઉમેરીશું। તમારી પાસે કાચા મકાઈ ના હોય તો તમે બાફેલી મકાઈ પણ લઈ શકો છો। હવે આપણે હાથ વડે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એ જ બાઉલના માપથી एक बाउल जेटलो बेसन उमेरीशुं अने आ नास्ताने वधु क्रिस्पी बनावा माटे आपणे 2 चमची जेटलो चोखानो लोट उमेरीशुं। तमारी पासे ना होय तो तमे स्कीप करी शको छो। हवे आपणे पाणी उमेर्या वगर एकदम सारी रीते बधुं ज बरोबर मिक्स करी लेवानुं छे अने बेटर तैयार करवानुं छे। जरूरियात लागे तो ज आपणे 1 થી 2 चमची जेटलुं पाणी उमेरीशुं। तो तमे जोई शको छो के बेटर आपणुं तैयार थई गयुं छे। हवे आपणे एमां अर्धुं લીંબુ નીચવી લઈશું। મેં બિલકુલ પણ પાણી ઉમેર્યું નથી। લીંબુને બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો બેટર આ ટાઈપની કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ। હવે આપણે એમાંથી ભજીયા બનાવીશું। તો તેના માટે મેં તેલ ઓલરેડી ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધું છે। થોડું બેટર ઉમેરી ચેક કરી લઈશું। તો તેલ એકદમ પરફેક્ટ છે। હવે આપણે થોડું થોડું બેટર લઈ આ રીતે ભજીયા પાડી લઈશું તેલમાં। તો વરસાદની સિઝનમાં આ ભજીયા ખાવાની તો મજા જ પડી જાય। આપણે ડુંગળીના ભજીયા તો બનાવતા જ હોઈએ છીએ, પણ એની સાથે સ્વીટ કોર્ન ઉમેરી આ ભજીયાનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ જશે અને બધાને ખૂબ જ ભાવશે। સાથે એટલા જ ક્રિસ્પી પણ બનશે। તો જેટલા તેલમાં આવે એટલા જ આપણે ઉમેરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ભજીયાને ફ્રાય કરવાના છે। તો લગભગ 2 થી 3 મિનિટ થાય એટલે આપણે ભજીયાની સાઈડને ચેન્જ કરતા જઈશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી દઈશું। તમે આ ભજીયાને ડબલ ફ્રાય પણ કરી શકો છો। તો આ સ્ટેજ ઉપર તમારે ભજીયાને કાઢી લેવા, ત્યારબાદ તમારે ફરીથી તેલ ગરમ કરી અને ફ્રાય કરી લેવા। પણ હું એક જ વારમાં તળું છું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી આપણા ભજીયા ફ્રાય થઈ ગયા છે, બન્યા છે ને એકદમ ક્રિસ્પી। તો આવી જ રીતે આપણે હવે આપણા બીજા બધા જ ભજીયા પણ ફ્રાય કરીને તૈયાર કરી લઈશું। આ ભજીયા એકદમ ટેસ્ટી બને છે ને એકદમ ક્રિસ્પી બને છે, જેને વરસાદની સિઝનમાં તો ખાવાની મજા જ પડી જાય છે। તો તમે પણ એકવાર આવા ક્રિસ્પી આ ભજીયા જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કેવા બને છે તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો। સાથે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને તેમાં ઓલ સિલેક્ટ કરજો, જેથી જ્યારે હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે અને તમે મારી રેસીપી જોઈ શકો। તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।